કચ્છમાં કોરોનાની મહામારી વચ્ચે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. કચ્છમાંથી અત્યાર સુધી 62 કેસ કચ્છમાં નોંધાયા છે. તંત્ર દ્વારા કચ્છ બહારથી આવતા લોકોને ફરજિયાત સ્કેનિંગ કરવામાં આવે છે. મજૂરીને તેમના વતન મોકલવામાં આવ્યા છે. ઉપરાંત લોકો નિયમોનું અમલવારી કરે તેવું રાજ્યમંત્રી વાસણભાઈ આહિર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. સાંભળો. હમણાં જ્યારે 2 દિવસથી એક સાથે 25 કેસો આવ્યા એટલે ખૂબ ઝડપથી આની કડકાઈથી અમલવારી થાય એના માટે કમ્પલસરી 7 દિવસ રાજ્ય સરકાર નક્કી કરે એ જગ્યાએ હોમ ક્વોરન્ટાઇન કરવાની વાત આવી છે. એમને પણ આપણે ક્વોરન્ટાઇન કરીએ છીએ. 7 દિવસ સરકારી ક્વોરન્ટાઇન, 7 દિવસ એના પછી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે, જેથી કરીને 14 દિવસમાં એના જે સિમ્પટમ્સ હોય એની ખ્યાલ પડે અને એ બીજે ક્યાંય પણ ફેલાતો હોય તો એને આપણે રોકી શકીએ. અત્યાર સુધી કચ્છમાં કુલ મળીને લગભગ 58 કેસોની આસપાસ આપણે પોઝિટિવ જોવા મળ્યા છે. ભગવાનની કૃપાથી મૃત્યુ એક જ થયું છે, પણ વધારે ન ફેલાય. અત્યારે આપણા મુંબઈ અને અન્ય પ્રદેશોમાંથી કચ્છી ભાઈઓ આવે છે, એના કારણે આ સંક્રમણ વધુ મને એવું લાગે છે કે અત્યારે પગ પેસારો કરી રહ્યું છે. પણ બહારથી આવતા સૌ ભાઈઓને પણ મારી નમ્ર વિનંતી છે, તમે આવો, મોસ્ટ વેલકમ. તમારું જ કચ્છ છે, તમે કચ્છ માટે ખૂબ બલિદાનો આપ્યા છે, તમે ખૂબ ઘણું બધું કચ્છ માટે કર્યું છે, આઈ એક્સેપ્ટ. પણ પ્લીઝ યુ આર ધ ટેક કેર, આમાં તમારે ધ્યાન રાખવી જ પડે. તમે અમને સહકાર આપો, આપણું વતન છે, આપણે રખોપું કરવું આપણી નૈતિક ફરજ છે. એટલે બધા જ ભાઈઓને મારી હૃદયપૂર્વકની વિનંતી છે કે સરકારની જ્યાં જરૂરિયાત પડે ત્યાં સરકાર તમારી સાથે છે, પણ આપણે બધા એની રક્ષા કરીએ. અત્યાર સુધી લગભગ 85,000 આખા દેશમાંથી આપણા કચ્છીઓ આવ્યા હશે. ગઈકાલે પણ એક બોરીવલીથી એક ટ્રેન આવી, લગભગ 900 લોકો અહીંયા ગાંધીધામ ખાતે ઉતર્યા છે. એમાં શુણેમાં 600 લોકોને સરકારી ક્વોરન્ટાઇન કર્યા છે અને લગભગ 300 લોકોને વિવિધ અલગ અલગ જગ્યાએ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. એ રીતે જે કોઈ આવશે એને ક્વોરન્ટાઇન થવું જ પડશે. ત્યારથી આ 7 દિવસનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા, માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા લેવામાં આવ્યો. ત્યારથી લગભગ 30-40% અન્ય સ્ટેટમાંથી આવનારા પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી છે. સ્વાભાવિક રીતે માણસને ઉત્સાહ હોય, પણ એને ખબર પડે કે 14 દિવસ સુધી તો આપણે કચ્છમાં ક્યાંય પગ પણ મૂકી નહીં શકીએ ઘરથી બહાર. એટલે સ્વાભાવિક રીતે માણસ આ પરિસ્થિતિમાં પોતાની જાતને કાબૂ મેળવી અને પોતે ત્યાં જ એના જ સ્ટેટમાં જ્યાં રહેતા હોય ત્યાં રહે એવું મને લાગે છે. તો એવા ભાઈઓનો પણ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. બને છે ત્યાં સુધી તમે જે સ્ટેટમાં રહેતા હો, જે ધંધો કરતા હો, આંધ્ર હોય, કેરાલા હોય, તમિલનાડુ હોય, મધ્યપ્રદેશ હોય, યુપી હોય, બિહાર હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, ત્યાં તમે રહો, તમે તમારી રીતે ત્યાં સેફ રહ્યો. અને અગર જો તમારે આવવું જ હોય કચ્છમાં, કારણ કે કચ્છનું વતન પ્રેમ એ વિશ્વ વિખ્યાત છે એમ કહીએ, તો પણ તમે આવો અને અહીંયાના બધા જ નોર્મ્સનું આપણે પાલન કરીએ. આપણા દેશના પ્રજાસત્તાક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈના સ્લોગનને સાર્થક કરી આપણે આપણા પરિવારની રક્ષા કરીએ, આપણા જિલ્લાની, આપણા રાજ્યની, આપણા દેશની આપણે રક્ષા કરીએ, એવા સંકલ્પ સાથે સૌને નમસ્તે.